नमस्ते फ्रेंड्स, मारी चैनल पर आपनु स्वागत छे। आजे आपणे अलग अलग फ्रूट माथी रायता बनावीशुं। आ रायता आप व्रत उपवास में पण खाई सको छो। सौ पहला आपणे 500 ग्राम मोड़ू अने ठंडू दही लईशुं। तेने एक वासण में लई तेमां जरूरी पाणी उमेरी सारी रीते एकरस बने त्यां सुधी फीणी लईशुं। स्मूथ दही आ रीते तैयार करीशुं। હવે મોસંબીનું રાયતું બનાવીશું। તેના માટે એક બાઉલમાં એક કપ ઠંડુ દહીં લઈશું। તેમાં એક ચમચી ખાંડ નાખીશું। થોડું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીશું। ત્યારબાદ તેમાં ફોલેલી મોસંબીના નાના નાના ટુકડા નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરીશું। આપણું યમી યમી મોસંબી રાયતું બનીને તૈયાર છે। મોસંબીની ચીર વડે ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરીશું। હવે દાડમનું રાયતું બનાવીશું। તેના માટે એક બાઉલમાં એક કપ ઠંડુ દહીં લઈશું। પછી તેમાં એક ચમચી ખાંડ નાખીશું। થોડું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવીશું। ત્યારબાદ તેમાં અડધો કપ દાડમના દાણા ઉમેરી દઈશું ને બધું બરાબર મિક્સ કરીશું। આપણું દાડમનું ટેસ્ટી રાયતું બનીને તૈયાર છે। તેના પર દાડમના દાણા વડે ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરીશું। હવે કેળાનું રાયતું બનાવીશું ને બનાવવા એક બાઉલમાં એક કપ ઠંડુ દહીં લઈશું। પછી તેમાં એક ચમચી ખાંડ નાખીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવીશું। પછી તેમાં પાકા કેળાના નાના નાના ટુકડા ઉમેરી દઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું। કેળાનું રાયતું બનીને તૈયાર છે। કેળાના યમી રાયતાને ઠંડુ ઠંડુ સર્વ કરીશું। હવે સફરજનનું રાયતું બનાવીશું। તેને બનાવવા એક બાઉલમાં એક કપ ઠંડુ દહીં લઈશું। પછી તેમાં એક ચમચી ખાંડ ઉમેરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું। હવે બધું બરાબર હલાવી લઈશું જેથી ખાંડ ઓગળી જાય। ત્યારબાદ તેમાં સફરજનના નાના ટુકડા ઉમેરી દઈશું। ફરીથી બધું હલાવી મિક્સ કરીશું। જુઓ, સફરજનનું રાયતું પણ બનીને તૈયાર છે। તેને સફરજનની ચીર વડે ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરીશું। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો। મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। ચેનલના નામની બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવું જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। થેન્ક યુ।